નડિયાદના મિત્રાલ પાસે આવેલા બારિયાપુરા વિસ્તારમાં મોટા ભાગે ખેત મજૂરી કરી જીવન ગુજારતા લોકો વસવાટ કરે છે। આ ગામની પ્રાથમિક શાળામાં હાલ માત્ર એક જ શિક્ષિકા ફરજ બજાવે છે, જે અંગે નાના બુલકાના વાલીઓએ વધુ એક શિક્ષકની માગણી પણ કરી છે, પરંતુ આ વાત જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગને સંભળાતી નથી। 70 થી 70 સંખ્યા ભણે છે, એમાં એક જ શિક્ષક ભણાવે છે। અમારે એક શિક્ષકની જરૂર છે, તે નાના નાના બાળકો એક શિક્ષક ભણાવી શકતા નથી, એ એક શિક્ષકની જરૂર છે। અહીંયા આગળ એક શિક્ષકની જરૂર છે બીજા, અને 60 થી 70 છોકરાઓ છે, 1 થી 4 ધોરણ અહીંયા અભ્યાસ કરે છે, અને અત્યારે અમારી તો જિંદગી ગઈ, પણ સાહેબ પાછળ છોકરાઓનું શું, તો અમે કેવી રીતે અહીંયા આગળ, અમે એ તાલુકામાં આપ્યું છે અને જિલ્લામાં પણ અરજી આપી છે બીજા શિક્ષક માટે, તો આ બીજા કોઈ શિક્ષક નહીં, અમને કોઈ અહીંયા આગળ મૂકવાની કોઈ એ નથી સાહેબ। રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વિદ્યાર્થીઓમાં શિક્ષણને ઉત્તેજન મળે તે માટે ભણી ગુજરાત આગળ વધે ગુજરાત સૂત્ર આપવામાં આવ્યું છે, પરંતુ બારૈયાપુરા પ્રાથમિક શાળા માટે આ સૂત્ર સાર્થક ગણાતું નથી। ગામ લોકો શિક્ષણ વિભાગની ઉપેક્ષાને લઈને નારાજ છે। આ બારૈયાપુરાની જે પ્રાથમિક શાળા છે એમાં એક શિક્ષક છે, એ મહેકમ પ્રમાણે મંજૂર થયેલા હશે, અને બીજું કે એક શિક્ષકથી વધારે જે માંગણી છે એ તાલુકામાં પડતર હશે, અત્યારે જોવામાં આવ્યું પણ ટપાલ પડતરમાં નથી, અને તાલુકામાં જે પડતર છે તો અત્યારેથી સૂચના આપવામાં આવશે, અને નજીકની પે સેન્ટરની જે બીજી શાળા હશે જ્યાં શિક્ષકો કાર્યભારણના પ્રમાણમાં વધુ જણાશે ત્યાંથી એક શિક્ષકને મૂકીને અને શૈક્ષણિક કાર્ય સંપન્ન કરાવવામાં આવશે। હાલ તો બારૈયાપુરાની પ્રાથમિક શાળામાં સત્વરે શિક્ષકોની ભરતી કરવા આવે તે અનિવાર્ય છે, ઉપરાંત આ અંગે ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ નડિયાદ તાલુકા પંચાયત સહિયારા પ્રયાસ કરે તે પણ ઇચ્છનીય છે। જનક જાગીરદાર, BTV ખેડા।